जूनागढ़ शहर महापड़ामार विस्तार मंगूर थाई नामनी गैरकायदेसर 25,000 बीज साथे माटलीना बे तळाव भरेला पोलीसे झड़पी पाड्या छे। साबिरभाई इकबालभाई चोरवाड़ा तेना सग्गा आसिफभाई नूर मोहम्मदभाई चोरवाड़ानी मालिकीनी जमीन उनाना पड़ामार विस्तारमां आवेल छे, त्यां मत्स्यपालनना लायसेंस वगैरे गैरकायदेसर बे तळाव बहारथी भारत सरकार द्वारा प्रतिबंधित जाहेर करेल हाइब्रिड मंगूर नामनी माछलीनी जात गैरकायदेसर रीते 25,000 नंग जेटलू बीज मंगावी पोते जाणतो હોવા છતાં ચોરી છુપે આ ગેરકાયદેસર હાઇબ્રિડ મંગુરનું પોતાના આર્થિક ફાયદા માટે ઉછેર કરે છે તેવી ચોક્કસ બાતમી આધારે ઉના સર્વલન્સ કોડના પીએસઆઈ સીબી જાડેજા ધર્મેન્દ્રસિંહ પરમાર ધર્મેન્દ્રસિંહ ગોહેલ અભયભાઈ તેમજ પોતાની ટીમ સાથે પોલીસ સ્થળ પર તપાસ કરતા બે તળાવ મળી આવેલ જેમાં માછલીઓ જોવા મળી હતી ને તેમજ માછલીના ખોરાક માટે વેસ્ટ મીટના ખેલના જવિયો જોવા મળ્યા હતા ને તાત્કાલિક આ બાબતે કાયદેસરની કાર્યવાહી મદદનીશ મત્સ્ય ઉદ્યોગ નિયામક વેરાવળને અંગે લેખિતમાં રિપોર્ટ આપતા તેમની ટીમ સ્થળ પર પહોંચી અને પ્રાથમિક તપાસ કરતા હાઇબ્રિડ મંગુર મચ્છી હોવાનું જાણતા જગ્યાએ તળાવમાં આશરે 7-10 ટન મચ્છી આશરે કિંમત રૂપિયા 2 લાખ નો મુદ્દામાલ સીર કરી મચ્છીના નમૂના પરીક્ષણ અર્થે કેન્દ્ર સરકારની સંસ્થા ફી સિરીઝમાં મોકલવા તજવીજ કરેલ છે। આ હાઇબ્રિડ મંગુર મચ્છી ખાવાથી લોકોના સ્વાસ્થ્યને હાનિ પહોંચતી હોય આ માછલી ઉછેરમાં તેમાં સહારી હોય છે। ખોરાકમાં મરેલા પશુનો વેસ્ટમાં તેઓ ઉછેર કરવાના પોતાના ફાયદા માટે નાખતા હોય છે, તેના કારણે ગંભીર રોગો થતા હોવાનું અગાઉ પરીક્ષણ આધારે જણાયેલ છે। તેમજ આ માછલી માંસાહારી હોય છે જેથી અન્ય જળચર પ્રાણી માટે તેમજ પર્યાવરણ માટે હાનિકારક હોય તેના કારણે ભારત સરકારે તેના ઉછેર ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે। તેમ છતાં સાબિરભાઈ ઇકબાલભાઈ ચોરવાડા પોતાના આર્થિક ફાયદા માટે ગેરકાયદેસર હાઇબ્રિડ મચ્છીનો ઉછેર કરતા જોવા મળી આવ્યા હતા। કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા મત્સ્ય વિભાગ વેરાવળને સોંપી આપેલ છે। BS 20 ન્યૂઝ સાથે કૈલેશ ભટ્ટ ઉના।